हेलो फ्रेंड्स, केम छो બધા? હું છું વર્ષા. વેલકમ ટુ વર્ષ કિચન. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડિયોઝની નોટિફિકેશન મળતી રહે. પોષક તત્વોથી ભરપૂર અને ઝીરો કોલેસ્ટ્રોલ ધરાવતી રોટલી આજે આપણે બનાવીશું. તો તેના માટે સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ જેટલું પાણી ઉકળવા મૂકવાનું છે. પાણી એકદમ સરસ આ રીતે ઉકાળવા દેવાનું છે અને આ રીતે ઉકળતું આવે એટલે ગેસ બંધ કરીને હવે તેમાં અડધો કપ લોટ નાખવાનો છે. અને આ છે જુવારનો લોટ. જે કપથી તમે પાણી લો એ કપથી જ લોટ લેવો અને ગેસ બંધ કર્યા બાદ જ પાણીમાં લોટ નાખવો અને એક વેલણ વડે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવો જેથી લોટમાં ગાંઠા નહીં રહે. તમે કોઈ લાકડાના વેલણથી મિક્સ કરશો તો એકદમ સરસ લીસો લોટ તૈયાર થશે. અને ગેસ બંધ કર્યા બાદ જ આ પ્રોસેસ કરવાની છે. જેટલું પાણી લો તેટલો જ લોટ લેવાનો છે. તો અત્યારે મેં અડધો કપ લોટની સામે અડધો કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને પાણી એકદમ સરસ ઉકળે ત્યારબાદ જ તેમાં લોટ નાખવાનો છે. તો લોટને એકદમ સરસ રીતે વેલણથી ચલાવીને હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું, હૂંફાળો ગરમ રહે ત્યાં સુધી. તો હવે એક વાસણમાં ઘી લગાડીને આપણે આ હૂંફાળો ગરમ લોટ છે તેને મસળી લેશું. ઘીવાળો હાથ કરીને મસળવો જેથી હાથમાં લોટ સ્ટીક ન થાય. અને 2 મિનિટ આ રીતે લોટને મસળી લેવો જેથી લોટમાં એકદમ સરસ ચિકાસ આવી જશે. અને આ સમયે જો લોટ તમને કડક લાગે તો તેમાં 1/2 ચમચી જેટલું પાણી નાખીને મસળવો. અને લોટ રોટલીનો લોટ હોય નરમ એ રીતનો જ બાંધવાનો છે. આ રીતનો 2 મિનિટ મસળશો એટલે એકદમ લીસો લોટ તૈયાર થઈ જશે, તેમાં એક પણ ગાંઠ નહીં રહે. તો લોટ સરસ મસળાઈ ગયો છે તો તેને ફરીથી ઘીવાળો કરીને એક વખત કેળવી લેવો જેથી રોટલી વણવાની મજા આવે. લોટ એકદમ સરસ કુણવાઈ ગયો છે અને એકદમ સરસ લીસો સ્મૂધ તૈયાર થઈ ગયો છે. જેવો રોટલીનો લોટ હોય, ઘઉંના લોટની રોટલીનો, એવો જ લોટ તૈયાર થયો છે. અને અડધો કપ લોટમાંથી 5 મીડિયમ સાઇઝની રોટલી તૈયાર થશે. તો એકદમ સરસ રીતે લૂવો આ રીતે તૈયાર કરવો જેમાં કોઈ પણ ક્રેક નહીં રહે, કેમ કે આપણે ગરમ પાણીથી લોટ બાંધ્યો છે, ઉકળતા પાણીથી, જેથી એકદમ ચિકાસવાળો લોટ થઈ જશે અને તેની રોટલી વણવાની પણ મજા આવશે. તો જુવારના લોટનું જ અટામણ લઈને તેમાં આ રીતે લૂવાને ડીપ કરીને રોટલી વણી લેવી હળવા હાથે. અને જે રીતે આપણે ઘઉંના લોટની રોટલી વણતા હોઈએ એ રીતે જ આ વણાશે, તેની કોર પણ નહીં ફાટે અને સરસ વણાશે. તો પતલી રોટલી આ રીતે વણી લેવી, તમને જાળી પતલી જેવી ગમતી હોય એ પ્રમાણે વણવી. એક સાઈડ લોખંડની તવીને મેં ગરમ કરવા મૂકી દીધી છે. તવી ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રોટલીને શેકવાની છે. તે દરમિયાન બીજી રોટલી પણ વણી લઈએ. તો આ રીતે નીચે સરસ રોટલી પાકી જાય અને ઉપરથી આ રીતે થોડું બબલ્સ જેવું દેખાય એટલે રોટલીને પલટાવી દેવી. પલટાવ્યા બાદ તરત જ રોટલી આ રીતે ફૂલવા લાગશે, કેમ કે આપણે લોટને એકદમ સરસ રીતે બાફી લીધો છે. તો એક કોટનના કપડા વડે પ્રેસ કરીને રોટલીને પલટાવીને આ રીતે શેકી લેવાની છે. અને આ રોટલી એકદમ સરસ રીતે શેકવાની ડિઝાઇન પડે એવી. અને ગરમાગરમ તો આ રોટલી ખાવાની બહુ જ મજા આવે છે, પણ ઠંડી થયા બાદ પણ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. ઘઉંના લોટની રોટલી કરતાં જવારના લોટની રોટલી મીઠી લાગે છે. અને એક વખત આપણે તેને આ રીતે ગેસની ફ્લેમ પર પણ ફૂલાવીને શેકી લેશું. તો ગરમાગરમ રોટલી પર 1 ચમચી ઘી લગાડી દેવું જેથી રોટલી એકદમ કૂણી રહે. તો બીજી રોટલી પણ આપણે એ જ રીતે શેકી લઈશું. આ રોટલી જો તમે બંને ટાઈમ રોજ તમે 2-3 રોટલી ખાશો બપોરે અને સાંજે તો વજન, કોલેસ્ટ્રોલ, ચરબી, બીપી બધું જ ફટાફટ ઘટી જશે. અને શરીરમાં જો ચરબીના થર જામ્યા હોય તો તે ફટાફટ ઓગળવા લાગશે. રોટલીને પલટાવીને આ રીતે હળવા હાથે કપડાથી પ્રેસ કરીને શેકતા જવાનું છે. અને એકદમ સરસ રીતે શેકેલી ડિઝાઇનવાળી આ રોટલી સવારે તમે બનાવી હોય તો સાંજ સુધી તમે એક કપડામાં વીંટીને રાખી શકો છો, એવી ને એવી જ રહે છે તાજી.
અને એકદમ કૂણી રોટલી તૈયાર થાય છે। ઘઉંના લોટની રોટલી હોય તેના કરતાં પણ વધારે કૂણી રોટલી તૈયાર થશે। આ અત્યારે હું એક થોડી જાડી અને મોટી રોટલી બનાવી રહી છું, તો તેને આપણે અલગ રીતે શેકીશું। જો તમારી રોટલી ઉપરથી ફાટી જતી હોય તો આ રીતે ઉપરથી પાણી લગાડી દેવું અને આ રીતે બબલ્સ આવે એવી શેકાય ત્યારબાદ પલટાવવી। તો આ રોટલી પલટાવ્યા બાદ તરત નહીં ફૂલે, કેમ કે આપણે પાણી લગાવ્યું હતું બીજી સાઈડ। નીચેની સાઈડથી એકદમ સરસ રીતે શેકાવા દેવાની અને ત્યારબાદ પલટાવવાની, અને પલટાવશો એટલે થોડીવારમાં જ આ રીતે રોટલી ફૂલવા લાગશે। તો આ રીતે તેને હળવા હાથે કોટનના કપડાથી પ્રેસ કરીને સરસ રીતે ફૂલાવીને શેકતું જવાનું છે। તો તમે આ રીતે લોખંડની તવીમાં જ શેકીને પણ રોટલી બનાવી શકો છો, એ રોટલી પણ બહુ જ સરસ તૈયાર થાય છે। અને માટીની તાવડીમાં પણ તમે રોટલી બનાવશો તો આના કરતાં પણ વધારે મીઠી લાગશે। ગરમા ગરમ રોટલી પર ઘી લગાડીને આપણે તેને ઢાંકીને રહેવા દેશું, જેથી રોટલી એકદમ સોફ્ટ તૈયાર થાય। હવે બીજી રોટલી શેકવાની રીત પણ હું તમને અલગ બતાવી રહી છું। સેમ આપણે રોટલી નીચેની સાઈડથી એકદમ સરસ રીતે શેકાય એટલે પાણી લગાવ્યા વગર જ જો પલટાવીશું તો તે તરત જ ફૂલી જશે। જોઈ શકો છો તમે, જો આપણે પાણી લગાવીને શેકશું તો તે આ રીતે નહીં ફૂલે। તો બંને રીતે તમને જે રીત ફાવે તે રીતે તમે શેકી શકો છો। તો ફૂલી ગયા બાદ તેને ફરીથી પલટાવીને આ રીતે ગેસની ફ્લેમ પર જ ડાયરેક્ટ શેકી લેવી। તો આ રોટલી તો ગરમાગરમ ખૂબ જ મજા આવે છે અને ઠરી ગયા પછી પણ રોટલી એકદમ કૂણી જ રહે છે। તો તમે તમારી ચોઈસ પ્રમાણે રોટલીને શેકી શકો છો। ઝીરો કોલેસ્ટ્રોલ ધરાવતી આ રોટલી પોષક તત્વોથી ભરપૂર છે અને જુવારની રોટલીનો ખાવામાં ઉપયોગ રોજે રોજ કરવો જ જોઈએ જો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માંગતા હો। તો તંદુરસ્ત જીવન જીવવા માટે આજથી જ તમે તમારા ડાયટમાં જુવારને જરૂરથી એડ કરજો। અને બધી જ રોટલી બનીને તૈયાર છે અને જોઈ શકો છો તમે કેટલી કૂણી રોટલી બની છે। જુવારની આ હેલ્ધી રોટલી કુદરતી મીઠાસવાળી ખાવામાં લાગે છે। તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।